नमस्कार विद्यार्थी मित्रों, अगाउ आपणे पर्णना कार्य विषे समझ्या के पर्णनुं कार्य शुं हतुं। तो पहेलुं कार्य तो आपणे ए जोयुं के पर्ण बाष्पोत्सर्जननी क्रिया करे छे। के आपणे पहेला प्रयोग द्वारा के पर्णनी डाळी हती एनी उपर आपणे एवो पर्ण लेवानो जे सारो होय, ना सरस पर्ण होय, लीला रंगना होय, एने सूर्यप्रकाशमां राखेलो होय, एवा पर्णनी उपर आपणे पेली प्लास्टिक नी कोथड़ी बांधी दीधी। अने एक प्लास्टिक नी कोथड़ी छे ई एमने बांधी छे पर्ण वगर नी, बने ना मोढ़ा ने पेक करी अने बने ने सूर्यप्रकाश मां राखी दीधा। तो बने माथी कई कोथड़ी नी अंदर तमने पानी ना टीपा जोवा मळ्या? तो के पर्ण वाली कोथड़ी नी अंदर पानी ना टीपा जोवा मळे छे। शुं कामे? तो के पर्ण छे ने बाष्पोत्सर्जन नी क्रिया करे छे। बाष्पोत्सर्जन एटले शुं? વધારાનું પાણી બાષ્પ રૂપે ગુમાવવાની ક્રિયા, એને બાષ્પોત્સર્જન કહેવાય। કે વનસ્પતિના પર્ણો છે બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે, મતલબ કે વધારાનું પાણી છે ને એ બાષ્પ રૂપે ગુમાવે છે। અને પર્ણ છે એનું બીજું કાર્ય આપણે એ જોવાનું છે કે પર્ણ છે એ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં લીલા રંગના હરિત દ્રવ્યો અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે। અને આના આધારે પર્ણ છે પોતાનો ખોરાક બનાવે છે। અને પર્ણ જે પોતાનો ખોરાક બનાવે છે ને, તૈયાર કરે છે, એ સ્ટાર્ચ સ્વરૂપે હોય। સ્ટાર્ચ ને તમે બીજું આપણે શું કીધું હતું, કાર્બોદિત પણ કહી શકાય। સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત સ્વરૂપે પોતે પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે। હવે આપણે અહીંયા જોયું હતું કે બટાકાની કોઈ સ્લાઇસ લ્યો અથવા તો બટાકાનું કોઈ પતીકું લ્યો ને, તો એની અંદર સ્ટાર્ચની હાજરી હોય તો વનસ્પતિના અન્ય ભાગોમાંથી સ્ટાર્ચ મેળવીને બટાકા તેનો સંગ્રહ કરે છે। વનસ્પતિના જે અન્ય ભાગોમાંથી સ્ટાર્ચ મેળવે અને બટાકાની અંદર એનો શું થાય છે, સંગ્રહ। જો કે પર્ણ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં, પર્ણ છે એ પોતાનો ખોરાક બનાવે તો એને શું શેની જરૂર પડે? તો કે સૂર્યપ્રકાશ જોઈએ, લીલા રંગનું હરિત દ્રવ્યને લીધે કરે છે। અને એ માટે એને પાણી જોશે, હવામાં રહેલો CO2 વાયુનો ઉપયોગ કરે છે। અને એ પ્રક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસ એવું નામ આપેલું છે। સૂર્યપ્રકાશની હાજરીમાં રહેલા લીલા રંગના જે રંજક દ્રવ્યો છે એના લીધે પોતે પોતાનો ખોરાક તૈયાર કરી શકે છે। કોણ? પર્ણ। એટલા માટે વનસ્પતિના આ પ્રશ્ન પૂછાય કે વનસ્પતિના ક્યાં અંગમાં ખોરાક બનાવવાની ક્રિયા થાય છે, તો શું આવે? પર્ણ। પર્ણની અંદર ખોરાક બનાવવાની ક્રિયા થાય છે અને પર્ણ પોતાનો ખોરાક જે છે એ સૂર્યપ્રકાશની હાજરીની અંદર જ બનાવી શકે। અને પર્ણની અંદર લીલા રંગનું રંજક દ્રવ્ય પણ હોય અને એ માટે એને પાણી તથા હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો શું કરે છે, એ ઉપયોગ કરે છે। અને એ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ એવું નામ આપેલું છે। અને CO2 વાયુનો ઉપયોગ કરશે અને O2 વાયુ એ શું કરે, મુક્ત કરે છે, O2 વાયુ ઉત્સર્જિત કરે। O2 એટલે કે ઓક્સિજન વાયુને ઉત્સર્જિત કરશે। પર્ણ દ્વારા તૈયાર થતો ખોરાક અને વનસ્પતિના વિવિધ ભાગમાં સંગ્રહ થાય છે। પર્ણ દ્વારા જે ખોરાક તૈયાર થાય છે ને એ વનસ્પતિના વિવિધ ભાગોની અંદર એનો શું થઈ જાય છે, સંગ્રહ। પર્ણ એ સ્ટાર્ચનું ઉત્પાદન કર્યું છે તે વનસ્પતિના અન્ય ભાગ કે ક્યાંથી મેળવ્યો નથી તે આપણે કઈ રીતે જાણી શકીએ? આ જાણવા ઉપરની પ્રવૃત્તિને થોડોક ફેરફાર સાથે ફરી કરીએ। આપણે જે અગાઉની પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિ આપણે પાછી આમાં કરવાની છે કે વનસ્પતિનું પર્ણ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે। પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે। અને પર્ણ શું કામ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે? તો કે પર્ણ છે એ લીલા રંગનું આપણને દેખાય છે, એટલા માટે દેખાય છે કે એની અંદર લીલા રંગનું હરિત દ્રવ્ય આવેલું છે, એના ઇંગ્લિશમાં તમે ક્લોરોફિલ પણ કહી શકો। હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું છે કે જેને ક્લોરોફિલ કહેવામાં આવે છે। કુંડામાં રહેલા છોડને 1-2 દિવસ અંધારા રૂમમાં રાખો। હવે વનસ્પતિના પર્ણનો એક ભાગ સંપૂર્ણ કાળા કાગળથી ઢાંકી દેવાનો છે। વનસ્પતિના પર્ણનો કોઈ એક ભાગ હોય ને એને સંપૂર્ણ રીતે કાળા કાગળથી ઢાંકી દેવાનો છે અને છોડને 1 દિવસ ક્યાં રાખી દેવાનો, સૂર્યપ્રકાશમાં। કાળા કાગળ વડે ઢાંકેલા પર્ણને દૂર કરી અને સ્ટાર્ચની કસોટી ફરીથી કરો।
તમે શું જોયું? પર્ણના કયા ભાગમાં સ્ટાર્ચની હાજરી દેખાય છે? પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં જ સ્ટાર્ચ બનાવે છે, તે આ બાબતથી સાબિત થઈ ગયું. જો તમે એ પર્ણ ઉપર કાળા રંગનું કાપડ અથવા તો કોઈ પણ કાગળ ઢાંકી દો છો તો પર્ણને સૂર્યપ્રકાશ મળતો નથી. મતલબ કે પર્ણ છે પોતે પોતાનો ખોરાક બનાવી શકશે નહીં. પર્ણ છે એ ખોરાક બનાવી શકે, પણ એના માટે એને શેની હાજરી જોશે? સૂર્યપ્રકાશ એને મળવો જરૂરી છે. જો એને સૂર્યપ્રકાશ નહીં મળે, અહીંયા આપણે એક પર્ણને કાળા કાગળથી ઢાંકી દીધું. વનસ્પતિના પર્ણનો એક ભાગ છે, કોઈ પણ એક ભાગ હોય એને સંપૂર્ણ કાળા કાગળથી ઢાંકી દેવાનો અને પછી એને એક દિવસ સૂર્યપ્રકાશમાં રાખવાનો છે. તો કાળા કાગળ વડે ઢાંકેલું જે પર્ણ છે ને એને દૂર કરી દેવાનું અને સ્ટાર્ચની કસોટી ફરીથી કરો. એટલે પર્ણના કયા ભાગમાં સ્ટાર્ચની હાજરી દેખાશે? તો કે જે ભાગમાં આપણે કાળો કાગળ ઢાંકેલો નથી એ ભાગમાં બધે સ્ટાર્ચની હાજરી દેખાશે. એટલે પર્ણની ઉપર તમે આયોડીનનું દ્રાવણ નાખશો એટલે પર્ણ છે એ પૂરા કાળા રંગનું જોવા મળશે. પણ જેમાં તમે કાળું કાપડું ઢાંકેલું છે, કાળો કાગળ ઢાંકેલો છે, એને સૂર્યપ્રકાશ નથી મળ્યો, એટલે એમાં છે એ પર્ણ પોતાનો ખોરાક બનાવી શકતો નથી. એટલા ભાગની અંદર પર્ણ પોતે ખોરાક બનાવી શકશે નહીં. લાના ઉપરથી એમ સાબિત થયું કે સૂર્યપ્રકાશની હાજરી હશે અને જો સૂર્યપ્રકાશ પર્ણને મળશે ને તો અને તો જ એ શું બનાવી શકશે? પોતાનો ખોરાક છે સ્ટાર્ચ સ્વરૂપે બનાવી શકશે. આપણે જોયું કે પર્ણને પાણીનો પુરવઠો એ પ્રકાંડ પૂરો પાડે છે. પર્ણને પાણીનો જેટલો પણ પુરવઠો છે ને, પાણીનો પુરવઠો મતલબ કે પાણીનો જથ્થો, એ પ્રકાંડ પૂરો પાડે છે. ખોરાક બનાવવા માટે પર્ણ તેનો ઉપયોગ કરે છે. બાષ્પોત્સર્જન દ્વારા પર્ણો પાણી ગુમાવે પણ છે. પ્રકાંડ અને પર્ણને પાણી કઈ રીતે મળે છે આ બાબતથી મૂળની વાત શરૂ થાય છે. હવે આપણે મૂળની વાત કરશું. જો પેલું પ્રકાંડ આપણે જોયું હતું ને અગાઉ, એ પ્રકાંડ શું કરતું હતું? વહન કરવાનું કાર્ય કરતું હતું. એના માટે આપણે પેલો ઓલો પ્રયોગ કર્યો. કઈ પ્રવૃત્તિ કરી હતી? તો કે બારમાસીનો કે કોઈ પણ એવો છોડ લેવાનો, એને પાણીની અંદર નીચેથી થોડું ડાળ કાપી અને પછી એ ડાળી સહિત આખો જે છોડ છે એને આપણે પાણીની અંદર ડૂબાડી દીધો. એની અંદર લાલ શાહીના ટીપા નાખ્યા, પછી થોડા સમય પછી એને એમને એમ રેવા દીધું ને થોડા સમય પછી જોયું તો બધું લાલ રંગનું જોવા મળ્યું હતું. શું કામ એવું થયું હતું? તો કે પ્રકાંડ છે શું કાર્ય કરે છે? વહન કરવાનું કાર્ય કરે છે. અને પછી આપણે પર્ણો વિશે પણ જોયા, પર્ણના કાર્યો જોયા. પર્ણનું પહેલું કાર્ય એ છે કે પર્ણ બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે. બાષ્પોત્સર્જન એટલે વધારાનું પાણી બાષ્પ રૂપે ગુમાવે. એના માટે આપણે પોલિથીનની બે કોથળીઓ લઈ અને એમાં પાણીના ટીપા જોયા ત્યારે આપણને ખબર પડી કે પર્ણ છે એ બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે. મતલબ કે વધારાનું પાણી બાષ્પ રૂપે ગુમાવવું એને બાષ્પોત્સર્જનની ક્રિયા કહેવાય. અને બીજું કાર્ય એ શું થયું? પર્ણ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતે પોતાનો ખોરાક બનાવે છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે વનસ્પતિની અંદર, પણ એ પર્ણની અંદર તો જોવા મળે છે. શું કામે? કારણ કે પર્ણ છે એને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે અને પર્ણ જ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે અને પછી એ વનસ્પતિના વિવિધ અંગો સુધી પહોંચાડે છે અને એ રીતે વનસ્પતિ છોડ એ બધાનો વૃદ્ધિ અને વિકાસ શક્ય બને છે. એ પછી છોડ હોય કે શ્રુપ હોય, ઘણા બધા નાના છોડ જુઓ છો તમે, શ્રુપ જુઓ છો, એ બધા છે મોટા કદના થાય છે ને કે નાના નાના રહે છે. અને નાના રહે તો મતલબ કે એનો વૃદ્ધિને વિકાસ નથી થતો. અને વૃદ્ધિ અને વિકાસ થવા માટે સૂર્યપ્રકાશની હાજરી જોશે, પછી હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરશે. અને જ્યારે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે ને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન, એ દરમિયાન એ હવાની અંદર ઓક્સિજન વાયુ ઉત્સર્જિત કરે છે. ઉત્સર્જિત એટલે મુક્ત કરે છે. અને આપણે બધા સજીવો છે, મનુષ્યો છે, પ્રાણીઓ છે, ઘણા બધા પક્ષીઓ, બધા શ્વસનની અંદર કયો વાયુ લે છે? ઓક્સિજન વાયુ લે છે. અને આ રીતે વનસ્પતિનું પર્ણ પણ લીલા રંગનું છે. એ પણ આપણે જોયું કે લીલા રંગનું છે, હરિત દ્રવ્ય ધરાવે છે, એટલા માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાનો ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે તૈયાર કરે છે. બાકી એ પોતાનો ખોરાક છે એ જાતે બનાવી શકે નહીં. હવે પ્રકાંડનું કાર્ય જોઈ લીધું કે વહન કરવાનું કાર્ય કરે છે, પર્ણનું કાર્ય જોયું કે બાષ્પોત્સર્જનનું કાર્ય કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને વનસ્પતિના વિવિધ અંગો સુધી પહોંચાડે પણ છે. હવે આપણે ત્યાર પછી મૂળ વિશે જોવાનું છે કે મૂળ પ્રકાંડ અને પર્ણ બધા કાર્યો તો કરે છે, પણ એને પાણી ત્યાં સુધી પહોંચવું કેવી રીતે, એને પાણી ત્યાં સુધી મળ્યું કઈ રીતે,
તો એના માટે આપણે શું જોવું પડશે, મૂળ કે પ્રકાંડ અને પર્ણ છે પાણી કઈ રીતે મળે છે, પાણી એને મળે છે પણ એનું મેળવે છે કઈ રીતે, તો એના માટે અગત્યનો ભાગ ભજવે છે કોણ, મૂળ, મૂળ એટલે કે રૂટ, આર ડબલ ઓ ટી, સ્ટીમ એટલે પ્રકાંડ અને લીફ એટલે પર્ણ અને મૂળ એટલે રૂટ, આર ડબલ ઓ ટી. 7.3 ની આકૃતિ જોવાનું કીધું છે, છોડને પાણી આપવું. તમારા મત મુજબ કોણ પોતાના છોડને યોગ્ય રીતે પાણી આપી રહેલી છે, પહેલી કે બુઝો? હવે બંને આકૃતિને ધ્યાનથી જુઓ. જો બુઝો છે એ પાણીનો ફુવારો છે એ ફક્ત પર્ણ ઉપર નાખે છે, જ્યારે પહેલી છે એ છોડના મૂળ સુધી પાણી આપે છે. જુઓ, આપે છે ને, તો બંનેમાંથી કોની રીત સાચી છે અને શા માટે? યોગ્ય રીતે કોણ પાણી આપે છે, તો કે પહેલી. શા માટે? તો કે જો આ રીતે પાણી આપશે તો એ મૂળને, મૂળે પાણીને એબ્સોર્બ કરશે, એનું શોષણ કરશે અને વનસ્પતિના વિવિધ અંગો સુધી પહોંચાડી શકશે. જ્યારે બુઝો છે એ કોને પાણી આપે છે, ફક્ત પર્ણને પાણી આપે છે, એટલે બધા વનસ્પતિના બધા અંગો છે એને યોગ્ય રીતે પાણી મળી શકશે નહીં, જ્યારે આમાં છોડને, સંપૂર્ણ છોડને યોગ્ય રીતે પાણી મળી શકે છે.